આજે આપણે ધોરણ 12 સાયન્સ વિષય ગણિત માં પ્રકરણ 6 માં વિકલના ઉપયોગમાં આગળ વધીશું. જે ગયા વખતે આપણે વર્તુળનું ક્ષેત્રફળ અને સંગમની વાતોની દસત્રોની વાતો થઈ ગયા દરથી વધે છે. હવે આજે જે જોઈએ છે એ ધ્યાન તમારે રાખવાનું છે. બરાબર, શાંત સરોવર છે અને જ્યારે તમે એવો પથ્થર નાખો છો ત્યારે ભમણ ઉત્પન્ન થાય છે. તો એવું જે ઉદાહરણ છે એ ત્રીજું છે. બરાબર, ત્રીજું ઉદાહરણ છે અને એવી જ રીતે દાખલા નંબર 5 પણ છે. બંને સેમ છે. જોયો, શાંત સરોવરે પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર ભમણો સર્જાય છે. એમાં પણ એક છે વર્તુળાકાર ભમણ. વર્તુળાકાર ભમણોની ત્રિજ્યા 4 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે. તો અહીંયા ત્રિજ્યા 5 સેમી પ્રતિ સેકન્ડના ઝડપે વધે છે. બંને વસ્તુ એક જ છે. જો વર્તુળાકાર ભમણની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે વર્તુળના ભમણનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે? તો અહીંયા બંને સેમ એક જ વસ્તુ છે. આમાં બે ત્રિજ્યા 8 આવે. તો આપણે ઉદાહરણ 3ની જગ્યાએ દાખલા નંબર 5 કરીએ અથવા ઉદાહરણ 3 કરીએ. બંને સેમ છે, ખાલી ત્રિજ્યામાં ચેન્જ છે, બીજું કઈ સર્જે નહીં. એટલે સર્જે 6.1 દાખલા નંબર 5 શું આવે છે? આપણે જોઈએ કે સાત પથ્થર ભમણ ઉત્પાદન છે. વર્તુળાકાર ભમણોની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા છે, વર્તુળાકાર ભમણ ત્રિજ્યા dr/dt એ સમયના દરથી 5 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે. જો વર્તુળની ત્રિજ્યા 8 સેમી હોય, આ વર્તુળની ત્રિજ્યા 8 cm હોય તો ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર શું થશે? જ્યારે ઉદાહરણ જે આપેલ છે ત્રિજ્યાનો દર જે છે 4 મીટર પ્રતિ 4 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે અને ત્રિજ્યા જે આપેલી છે એ આપણને 10 સેમી છે. જે ત્રિજ્યા અહીંયા જે તમને આપી દીધેલ છે એ ત્રિજ્યા આપણી પાસે 8 સેમી છે. બસ ફરક તમારો આટલો જ છે કે છઠ્ઠા દાખલામાં અહીંયા શું કહે છે એ તમારે જોવાનું છે. તો આપણે ઉદાહરણ પ્રમાણે જઈશું. તો વર્તુળના ક્ષેત્રફળ સંકેત એ છે, બસ બાકી સીધું લખી દેવાનું. પણ ક્ષેત્રફળનો દર dA/dt તમારે શોધવાનું છે. બસ આવું લખી દેવાનું, સાદું અને સિમ્પલ. એટલે એ ખબર પડે સમયના ફેરફાર થાય છે, સમયના દરમાં ફેરફાર થાય છે. બરાબર, અને એ ત્રિજ્યા આપે છે dA/dt. હવે એ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ પાયા છે dA/dt. સમયમાં તમે ફેરફારમાં તમારે દાખલો ગણવાનો છે. એટલે કે 2πr અને r એટલે dr/dt. બસ તમારું કામ પૂરું થયું. 2×5 ત્રિજ્યા તમને આપેલી છે 8 અને dr/dt છે 5. બસ ગુણાકાર કરો 8×5=40 80π. હવે આ dA/dt છે એટલે કે ક્ષેત્રફળ છે. અને ક્ષેત્રફળ હોય તો cm² / સેકન્ડ. બરાબર, બસ આ થઈ ગયેલા dA/dt તમારો જે દાખલો છે એ કેટલો આવી ગયો? 5મો દાખલો. આપણો જે ચોપડીનો દાખલો છે એની વાત કરે છે. 7 માંથી આપણે દાખલો ગણી ગયા છે. બરાબર છે, એનો જે જવાબ આવશે તમે જોઈ લેજો. dA/dt 80π cm² / સેકન્ડ. આ પ્રકારે તમારો ઉદાહરણ 3 પર આવો. હમત જોડે જોડે જે દાખલા સાથે જે હમત લખાય એ તમાર જોડે કરવાનો એક ઉદાહરણ 3. બરાબર, આ થઈ ગયું. પણ છઠ્ઠો દાખલો તમને પહેલા મેં આપી દીધો કે વર્તુળનો પરિઘ શું આવેલો છે કે એક વર્તુળ ત્રિજ્યા 0.7 cm/સેકન્ડના દરથી વધે છે. એટલે dr/dt વર્તુળની ત્રિજ્યા આ છે, dr/dt બરાબર 0.7 cm/s. તો વર્તુળનો પરિઘ કેટલે દરથી વધે છે, કેટલી ઝડપથી વધે છે? તો ઝડપનો પરિઘનો સંકેત p કહી દીધો. શું કહી દેવાનું છે? p. તો dp/dt બરાબર 2πr. dp/dt = 2π અને dr/dt કિંમત ત્યાં મૂકી દો એટલે જવાબ થઈ જશે. હવે 7મો છે, એવું પાછું ઉદાહરણ પણ છે તમને એ પણ કહી દઉં. જો ઉદાહરણ 4, એક શરત છે એને તમારે ધ્યાન રાખવાની છે. એક શરત છે, એ શરત તમારે ધ્યાન રાખવાની છે. જ્યારે ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે વર્તુળના ભમણોનું ક્ષેત્રફળ 80π cm² સેકન્ડના ઝડપથી વધે છે. હું જવાબ લખવાનું
જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે વર્તુળો 80 પાઈ સેમી સ્ક્વેર ભાગ્યા સેકન્ડના ઝડપથી વધે છે એવું તમારે લખવું પડશે પણ જવાબ લખવાના આપણે પહેલા પણ વાત થઈ ગઈ છે પણ ચલો આગળ હવે પાંચમું ઉદાહરણ ચોથું છે એક શરત છે કે જો dy / dx greater than 0 હોય તો અને તો આપણે કહી શકીએ કે જેમ x વધે તેમ y વધે છે જો આવું આપેલું હોય તો dy / dx greater than 0 હોય તો અને તો જ આપણે કહી શકીએ કે yx વધે છે તો y પણ વધે છે આવું અને dy / dx less than 0 હોય તો જ આપણે કહી શકીએ કે x વધે છે પણ y વધે છે x વધે પણ y ઘટે છે એટલે કે તમારી પાસે સમય વધશે તો ક્ષેત્રફળ ઘટશે એટલે આ ઊંધું વાક્ય છે આમાં બંને વધે છે બરાબર છે એટલે પ્લસ આવે તો વધે ને પણ માઈનસ આવે તો ઘટે ને બસ આટલું યાદ રાખો આ શરત છે તમારી પાસે માનો કે લંબાઈ આટલા દરથી ઘટે છે તો લંબાઈનો સરખેટ એ હોય તો એ બરાબર માઈનસ કરો પહોળાઈ આટલા દરથી વધે છે તો પ્લસ કરો બસ આપણે આ શબ્દ તમારે કમને અંદર આપી દીધેલા છે આમાં એક વસ્તુ છે વધે છે અને ઘટે છે તો આ સમય x જે છે સમય વધતો હશે તો ક્ષેત્રફળ ઓટોમેટિકલી ઘટી જશે અને અહીંયા સમય પણ વધે અને ક્ષેત્રફળ પણ વધે એટલે બંને વધે છે એટલે બંને શરત તમારે પાલન કરવાનું છે એવી નોંધ છે તમારે લખી દેવાનું પેજ નંબર 163 પર છે બરાબર હવે એક ઉદાહરણ ચાલે છે કે એક લંબચોરસની લંબાઈ x 3 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે હવે તમારા માં x બરાબર માઇનસ dx / dt માઇનસ 3 છે કારણ કે તમને dx / dt આપેલું છે બરાબર અને પહોળાઈ y 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરથી ઘટે વધે છે તો dy / dt બરાબર પ્લસ છે જો x બરાબર 10 સેમી અને y બરાબર 5 સેમી હોય તો લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં ફેરફારનો દર શોધવાનો છે લંબચોરસની લંબાઈ x સમય t ની સાપેક્ષે ઘટે છે આવ્યું ને સમય t વધે તો છે લંબાઈ ઘટે પહેલામાં સમય વધ્યો તો પહોળાઈ પણ વધી ગઈ છે એટલે વધે ઘટે એટલે પ્લસ માઇનસ ખાલી જવાબ આપવાનો છે એનો જ રકમ છે તો આજે જે ઉદાહરણ 4 છે એ પ્રમાણે સ્વાધ્યાયમાં પણ દાખલો છે તો આપણે ઉદાહરણ ગણી નાખીએ અત્યારે બરાબર શું ગણી નાખીશું આપણે ઉદાહરણ ગણી નાખીએ એટલે તમને ખ્યાલ આવી જશે અથવા તો દાખલા નંબર જે 7 જે છે એ ઉદાહરણ 4 પ્રમાણે કરો એવું લખી દઉં છું બરાબર છે તમારાથી થઈ જવાનું છે માની જવું નહીં બરાબર છે એમાં આપણે લખીએ ઉદાહરણ અને દાખલા નંબર 7 એ ઉદાહરણ 4 પ્રમાણે કરો એક બીજો આવો નંબર બરાબર છે સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 7 ઉદાહરણ ચાર પ્રમાણે એટલે શું કે આપણે થોડા આગળ વધી જઈએ બરાબર 6.1 નો દાખલા નંબર 7 ઉદાહરણ 4 અને જે મેં તમને ઉદાહરણ આગળ આપણો સ્વાધ્યાય 6.1 નો જે તમને ગણાવેલો છે કે શાંત સ્વરૂપ દાખલા નંબર 5 પ્રમાણે ઉદાહરણ 6 કરો એટલે તમારું વધુ વર્તન એ થાય દાખલા નંબર 5 પ્રમાણે ઉદાહરણ 3 કરો એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું જે રખ કરો છો હવે આપણે આવશે દાખલા નંબર 8 એક ગોળાકાર ખૂંખામાં તેનું કદ 900 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરથી વધે એવી રીતે હવા ભરવામાં આવે છે ખૂંખાની ત્રિજ્યા 15 સેમી હોય તો ત્રિજ્યા દર શોધવાનો દર શોધો ખૂંખો ગોળાકાર જ વધે છે એટલે તમારે dr / dt શોધવાનું છે કારણ કે તેનો કદ જે આપેલો છે એ 900 સેમી ઘન ભાગ્યા સેકન્ડ છે એટલે ફુગ્ગાનું જે ફુગ્ગો છે જે ગોળાકાર હોય તો ગોળાનો આકાર ફુગ્ગાનો ઘનફળ મતલબ ગોળાનું ઘનફળ થયું અથવા શું થશે ગોળાનું
ગણપણ થશે થોડા ગોળાના ગણપણનું સૂત્ર છે તમને ખબર હોય દાખલા નંબર 8 આવે છે સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 8 ગોળાકાર ખોખો છે તો ગોળાકાર ખોખાનું ગણપણ કરવા લાગી ગયો ખોખાનું ગણપણ d બરાબર 4√5 આ ગણપણ લખી દઈએ છીએ અને જે ગણપણ લખવાનો દર જે છે બરાબર છે ગણપણ એ કદ આવે એ બંને સંકેત એક જ છે વધવાનો દર કેટલો આપેલો છે 900 સેન્ટીમીટર ઘન ભાગ્યા સેકન્ડ પર આપણી પાસે ગોળાનો ગણપણ ચાર એટલે આપણને આ જે વસ્તુ આપેલી દીધો છે એ ડીવી બાય ડીટી થશે માટે કે ડીવી બાય ડીટી બરાબર 900 સીએમ ઘન ભાગ્યા સેકન્ડ ગોળાનું ગણપણનું સૂત્ર લગાવો ત્રિજ્યા તમને ત્રિજ્યાના દર ફેરફાર થતો હોય ત્રિજ્યામાં શું કહેતો હા ત્રિજ્યા વધવાનો દર અને ગોળાની ત્રિજ્યા તમને ખોખાની ત્રિજ્યા હોય ગોળાકાર ખોખાની ત્રિજ્યા ઉપર બરાબર ત્રિજ્યા પંદર સેમી તો ખોખાની ત્રિજ્યામાં થતો વધારાનો દર થતો શું છે એટલે ગણપણમાં ત્યારે ત્રિજ્યાના વધારાનો દર શોધવાનો છે એમ ખોખાના કદમાં ફેરફાર થવો જોઈએ નહીં તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણી કાઢી ડી બરાબર 4√5 પાઈ આર ઘન ડીવી બાય ડીટી બરાબર ડી અપોન ડીટી 4√4 પાઈ આર ઘન એટલે કે 4√3 × √4 πr² dr/dt હવે આપણને ત્રિજ્યા આપેલી છે dv / dt આપેલી છે કે આપણે dr/dt મળશે એટલે ત્રિજ્યા વધવાનો દર તમને મળી જશે 900 બરાબર જો અહીંયા 3 જતા રહે છે એટલે કે 4 × 4 × 5 × ત્રિજ્યા આપેલી છે 15 બસ આવી તમારે કરવું અને ઇન્ટુ dr/dt કારણ કે આપણે આ શોધવા છે આ બધું નીચે લખ્યું છે માટે dr/dt બરાબર 900 છેદમાં 4 × 4 × 15 × 5 4 × 4 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 × 15 ×
એટલે આપણો જે જવાબ આવશે કે ત્રિજ્યા વધવાનો જે દર છે એ 15 ચોક 60 અહીંયા 15 ગુણ્યા 15 આવે કે તો આ સ્કે 4 ગુણ્યા 4 અને ગુણ્યા 15 મળશે સોરી તો આ 15 પણ થઈ જાય એટલે હવે તમારી પાસે ઉપર રહેશે માત્ર a બરાબર છે પાઈ આ સ્કે તો આ 2 આવશે અને એ 4 આવીને માં ગુણ થાય છે બસ થઈ ગયું चार कितना बस अपने बोला हूँ बराबर इधर ये चौड़ो बुड़ी अबे बच्चा के पास है एक छेद मां मात्र पार कौन आ सके डीआर बाय बेटी ये अक्सर हम टिकट देख पाते हैं तुमने कवर पड़ी क्या हम पांचो फोर पाई सूत्र हम बोल रहे हैं जो हाँ अबे डीआर बाय बेटी ने सुलझा हूँ सेंटीमीटर प्रति सेकंड अबे तुम्हारी बात क्या करोगे जारी त्रिज्या 15 करवामा आवे તમારો જે જવાબ છે જવાબ અસર પણ વ્યવહાર દાખલામાં જવાબ અગર ચાલે નહીં હો
जो त्रिज्या 15 सेंटीमीटर होय ત્યારે ત્રિજ્યા વધારવાનો દર 1/π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે શું મળશે 1/π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વધે મળે છે બસ આ રીતે આગળ વધો એટલે તમારે જે તે રકમ આપી દીધી હોય રકમને બહુ ધ્યાન રાખી ચાલવાનું અને રકમને આધાર તમારે વિકલન કરતા જવાનું એટલે અહીંયા આપણે ફૂલ થઈ ગઈ મારે ફરી ફોર કરી લેવું એટલે વિકલન કરતા જવાનું એટલે હવે ભૂલ સુધરી ગઈ તારો બનાવવાનો હવે આવી રીતે તમને 10મો દાખલો અને 9મો પણ છે એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત છે ચલિત એટલે ફેરફાર થાય છે અને ફુગ્ગો ગોળાકાર જ રહે છે જ્યારે તેની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષમાં થતો ફેરફાર શોધવાનો છે હવે ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષે થતો એટલે ડીવી બાય ડીઆર શોધવાનો છે એટલે તમારે અહીં ડીઆર બાય ડીઆર આવશે એટલે ઉડી જશે અને જે ઘનફળનું સૂત્ર હશે એમાં આરની કિંમત મૂકી દો એટલે તમારો જવાબ થઈ જશે બસ આ રીતે તમારો દાખલા નંબર કયો છે 9 છે આપણે ડીવી અપોન ડીઆર એક ગોળાકાર ફુગ્ગાની એક પણ ફુગ્ગો છે ત્રિજ્યા ચલિત થાય છે અને ફુગ્ગો ગોળાકાર છે ત્રિજ્યા બદલાય કરે છતો ફુગ્ગો ગોળાકાર છે જ્યારે તેની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે ઘનફળમાં થતો ત્રિજ્યાની સાપેક્ષે એ લખજો ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફાર છે બહુ ઈઝી છે એ આપણું બરાબર ગોળાકાર ઘનફળ ફુગ્ગાનું ઘનફળ સૂત્ર આપણે લખી દીધું છે ઘનફળ વધવાનો દર આપણે શોધવાનો છે પણ એ કોની સાપેક્ષે ઘનફળ વધવાનો દર ત્રિજ્યાની સાપેક્ષે વધવાનો દર શોધવાનો છે એટલે કે ડીવી બાય ડીઆર બરાબર કેટલા ત્રિજ્યાની સાપેક્ષે ને કોઈ લખવાનો આર ની સાપેક્ષે જે તમને યાદ રહે પ્રમાણે સમાચાર અને તમે ફરીવાર જોડે હવે ત્રિજ્યા તમને આપી દીધી છે ગોળાની ત્રિજ્યા કેટલી છે આપણે જોઈ લઈએ ગોળાની ત્રિજ્યા 10 સેમી છે કેટલી છે 10 સેમી 15 ની જગ્યાએ 10 હવે આપણે અહીં લખી દેવાનું સૂત્ર જો R બરાબર 10 એટલે બધું ફરી થઈ જશે V બરાબર 4/π/r² V બરાબર 4/π/r² હવે R ની સાપેક્ષે વિકલન કરવા E by dr 4/π/d/dr R એટલે કે 4/π ગુણ્યા 3r² ગુણ્યા 3r² કેટલું dr બાય dr dr બાય dr બરાબર એટલે dr dr જતા રહેશે બરાબર એટલે અહીં 3 એટલે તમારી પાસે 4π² જે માત્રના દાખલાની અંદર 3 ની જગ્યાએ 4 વધારવાનો હતો બરાબર એ રીતે અહીં વાત થઈ ગઈ હવે કિંમત મૂકો એટલે તમારે જવાબ ખોરું तो आपसे डीवी बाय डीआर बराबर 4π/10² એટલે કે 400π cm² / સેકન્ડ cm ઘન કારણ કે આ ઘનફળ છે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 10 હોય ત્યારે ઘનફળનો ત્રિજ્યાની સાપેક્ષે વધવાનો દર 400π/cm³/s હોય શ્રોતાઓ જ્યારે ત્રિજ્યા 10 સેન્ટીમીટર થાય ત્યારે ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફારનો દર વધવાનો દર 400π/s થશે બસ હવે 10મો દાખલો છે એ બધા કરતા થોડો અલગ આવે છે એક એવો છે પણ પાછો જોઈ લે પહેલા 12મો દાખલો જોઈએ 12મો અને 13મો જો પછી આપણે 10મો નક્યાનો જોઈએ કારણ કે આમાં વર્તુળની વાતો છે કે હવાના પરપોટાની ત્રિજ્યા 1/5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે હવે પરપોટો હંમેશા ગોળાકાર હોય એટલે ગોળાકાર પરપોટાનો ઘનફળ તમારે ઠપકાવવું પડે છે શું સરકાર ગોળાકાર ઘનફળનું સૂત્ર તમારે ઠપકાવવું પડે બરાબર છે એટલે ત્રિજ્યા તમને જે આપણે દીધેલી છે એ સમયની સાપેક્ષે ફેરફાર dr/dt 1/5 છે જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેમી હોય
ત્યારે તેના ઘરમાં હતા વધારાનો દોષ હતો કદ એટલે શું થયું તો કે ગણફળ હશે અને દર્પણનું સૂત્ર એટલે શું તો આ છે એટલે આપણે પહેલા 11 નું સૂત્ર હવે આપણે જોઈએ 11 નું અને 11 માં આપણે જે પછી 12 નું પણ એવો છે પછી તમારો ઉપરના દાખલા માટે જઈશું હવામાં પરપોટાની ત્રિજ્યા પરપોટો વર્તુળ આકાર છે માની લો દાખલા નંબર 11 બા હા નહીં બા દાખલા નંબર 12 બરાબર ગોળાકાર પરપોટાનું ઘનફળ આ સીધું ભાગી કાઢે હવે જે ઘનફળ છે એ કયા દરથી વધે છે એટલે ડીવી બાય ડીટી આપણે શોધવાનું છે શું શોધવાનું છે ડીવી બાય ડીટી સમયની સાપેક્ષ નથી સમયની સાપેક્ષ હવે ત્રિજ્યા જે હોય છે એ 70 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે એટલે ડીઆર બાય ડીટી જે છે એ 70 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને આપણને ત્રિજ્યા આપેલી દે છે આર બરાબર 1 સેન્ટીમીટર બરાબર હવે ઘનફળનું સૂત્ર લખીએ વી બરાબર 4/5 પાઈ આર ડીવી બાય ડીટી ત્રિજ્યાની સાપેક્ષે અને સમયની સાપેક્ષે 4/5 પાઈ અને ડી બાય ડીટી આર એટલે કે 4/5 પાઈ 3 આર સ્ક્વેર 3 ગયા હવે ત્રિજ્યા તમને આપી દીધી છે અને ઇન્ટુ ડીઆર બાય ડીટી હવે જે વધ્યું લખી દેવાનું 4/5 r² dr/dt હવે તમને dr / dt કે ક્યાં આવશે અને આ છે તો કિંમત લગાવો 4 × 5 × 1² × 1² 2 × 4 બરાબર શું જવાબ આવે 2π ઘનફળ છે એટલે શું લખવાનું આ બાજુ બરાબર છે માટે dv/dt બરાબર 2π cm³/sec શું આવશે 2π cm³/sec ના દરથી એના ક્ષેત્રફળમાં વધારો થાય છે કદમાં વધારો થાય છે dv/dt બરાબર 2π એટલે જ્યારે ત્રિજ્યા 1 સેમી હોય આપણે એવું લખવાનું જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેમી હોય ત્યારે પરપોટાને સમયની સાપેક્ષમાં થતો વધારાનો દર 2π cm³/sec છે પુરાવો કેવો જવાબ આવે આવી રીતે દાખલા નંબર 13 છે જો એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ આપેલો છે વ્યાસ એટલે શું કહેવાય કે ડી એ ડી જે છે એ 3/5 કૌંસમાં 2x+1 છે તમે જોઈ શકો છો કે રકમ કેવા પ્રકારની છે બરાબર છે તો ઉદાહરણના ગણફળમાં x ની સાપેક્ષે કારણ કે તમારો જે વ્યાસ છે એમાં વ્યાસમાં તમારો ચલ x છે કયો આપણો છે x આપણો જે વ્યાસ છે એ વ્યાસનો ચલ x છે જો ચલ x હોય તો તમારે ગણફળ વિકલન x ની સાપેક્ષે કરવાનું છે બરાબર એટલે આપણે લખ્યું ફુગ્ગાના ગણફળમાં x ની સાપેક્ષે થતો ફેરફારનો દર શોધો અને ફુગ્ગો ગોળાકાર જ લેવો પહેલા તો આપણે વ્યાસ એટલે ત્રિજ્યા શોધી કાઢવી પડે બરાબર છે એટલે 12 નો અને 13 નો દાખલો તમારે અત્યારે થઈ જશે બહુ સરસ રીતે દાખલા થઈ ગયા છે બરાબર પછી વક્રના બે હશે એટલે આના પરથી ત્રિજ્યાનું સૂત્ર શું આવે તો આપણે આ થોડું ભૂસી નાખીએ એટલે તમારે થોડું થોડું દાખલો 13 માં થઈ જશે વસ્તુ શું છે ગોળાકાર ફુગ્ગો છે તો ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ તો તેના ગણફળમાં x ની સાપેક્ષમાં થતો ફેરફારનો દર શોધવાનો છે x
એ સાથે તો આપણી પાસે ત્રિજ્યા વ્યાસ છે તો પહેલા ત્રિજ્યા શોધવી પડે તો ત્રિજ્યા શોધવાનું સૂત્ર શોધો r બરાબર d / 2 એટલે કે 3 દૂત્યાંશ ગુણ્યા 2x + 6 છેદમાં પણ લે એટલે કે 3 છેદમાં 4 2x + 1 r બસ અહીંયા કોઈ એકમ એવો આપી દેલો નથી પણ આપણે એકમ છે એવું લખીએ એટલે છેદમાં મારે એકમનો ભાગ થઈ શકે બરાબર હવે આપણે ઘનફળ નું સૂત્ર ગોળાકાર ફોગાનું ઘનફળ બરાબર ગોળાકાર ફોગાનું ઘનફળ ની 4 દૂત્યાંશ પાઈ આર ગામ બરાબર છે જે અહીંયા લખી આપણે અને આપણે સૂત્ર આની સાપેક્ષમાં વિકલન કરવાનું છે x ની સાપેક્ષમાં dv / dx બરાબર એટલે આપણે અહીં લખી દઈએ શું શોધવાનું છે dv / dx શોધવાનું છે બરાબર 4 દૂત્યાંશ પર d / dx r ની જે વેલ્યુ છે એ r ની વેલ્યુ તમારે ત્યાં લખવી પડશે બરાબર 2x 3 ચતુર્થાંશ 2x પહેલા વિકલન કરી લઈએ બરાબર છે એને તો વિકલનની સાપેક્ષે જ આની કિંમત મૂકી દે છે r ની કિંમત સીધી તો આપણે મૂકે પણ 3 ચતુર્થાંશ 2x + 1 ln જોઈ લો હવે r ની કિંમત મૂકતા બરાબર છે અહીંયા લખો લખવાનું r ની કિંમત બરાબર 4 ચતુર્થાંશ પાય હવે જો ગુણ્યા આ અચળ સંખ્યાનો ગણ એટલે 3 ચતુર્થાંશ નો ગણ કૌંસમાં d / dx 2x + 1 નો ગણ બસ આ તો સંખ્યા એટલે 3 આગળ આવશે અને 2x + 1 નો સ્ક્વેર અને પાછું 2x નું વિકલન બરાબર એટલે જો અહીંયા હું લખી શકાય 4 તૃતીયાંશ ગુણ્યા 3 ચતુર્થાંશ ગુણ્યા પાઈ ગુણ્યા 3 ચતુર્થાંશ નો સ્ક્વેર આ ઘનમાંથી મેં અલગ કરી દીધું તો આ ઉડી ગયું બરાબર છે હવે આનું વિકલન ગુણ્યા 3 2x + 1 નો સ્ક્વેર ઇન્ટુ 2x નું વિકલન d / dx 2x + 1 આવું આપણું લખે એટલે શું વધે તો લખવા પડે જો 9 છેદમાં 100 ગુણ્યા 3 છેદમાં 2x + 1 નો સ્ક્વેર અને 2x નું વિકલન 2 અને 1 નું વિકલન 0 એટલે આપણને મળશે હવે જોયો dv / dx બરાબર અહીંયા કોઈ ઉપગણ નથી તમારી પાસે 9 તારી 27 છેદમાં 100 પહેલા કરો બરાબર પછી શું આવે જોઈએ ગુણ્યા 2 પગલો છે આપણી પાસે આવ્યો અને કૌંસમાં 2x + 1 નો સ્ક્વેર 8 2 100 એટલે આપણને મળશે 27 છેદમાં 8 2x + 1 નો સ્ક્વેર dv / dx એકમ સ્ક્વેર એકમ લખ્યું એટલે એકમ ઘન ભાગ્યા એકમ એટલે બંને એકમ સરખા થઈ ગયા એટલે કોઈ સવાલ નથી એટલે વાંધો નથી કારણ કે એનું શું છે x ની સાપેક્ષમાં કર્યું એટલે હું લીધવાનું 27 છેદમાં 8 જાણ હોય તો તમે ચેક કરી શકો છો બરાબર 27 છેદમાં 8 2x + 1 નો હોલ સ્ક્વેર dv / dx એટલે કહેવાનો મતલબ એ કે જ્યારે ફુગ્ગાનો વ્યાસ 3 દૂત્યાંશ 2x + 1 હોય ત્યારે ઘનફળનો x ની સાપેક્ષમાં થતો વધારાનો દર આપણું જે વાક્ય હોય વાક્ય આપણે લખો x ની સાપેક્ષમાં ઘનફળમાં x ની સાપેક્ષમાં થતો દર ફેરફારનો દર x ની સાપેક્ષે લઈએ 27 / 2x + 1 નો cos સ્ક્વેર બરાબર તો આટલા સુધી આપણે રાખીએ એટલે આપણે આગળ દાખલા કેટલા ભાગ રહ્યા છે 11મો અને 10મો પછીથી બાકી બરાબર 10 11 12 નું તેવો થઈ ગયું બરાબર છે એટલે આજે જેટલો પણ કરાવે દાખલા છે એ કરાવે તમામ દાખલા એક વાર આ તો ખરું જ અને અહીં લખું છું તથા કરાવે દાખલા એક વાર કરાવે
ટીક કરાવેલા અથવા લખાવેલા દાખલાનું હોમવર્ક કરો એવું લખી લો કરાવેલા દાખલા એકવાર કરવા અને ટીક કરાવેલા દાખલા પણ ગણતરી કરવી આવો તમારું ધ્યાનમાં રાખવાનું બરાબર બહુ સહેલું છે ને લાગ્યું હવે સૂત્રો આવડી જાય કોની સાથે સુકાય તો આવશે એમ કરતા કરતા થોડું વધતું જાય કે તમારાની અંદર પણ પાવર આવશે અને પાવર આવશે એટલે તમારું કામ થઈ જાય બરાબર છે ચલો ઓકે okay.